દેશની રક્ષા કાજે દેશના વીર સપૂતો દિવસરાત સેવામાં જોડાયેલા રહે છે ત્યારે આવા વીર સપૂતોનું સન્માન કરી ગામના યુવાનોમાં ઉત્સાહ વધે અને દેશ સેવામાં જોડાય તેવા ઉદ્દેશથી આજે લાખણી ખાતે નિવૃત્ત બીએસએફ જવાનોનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. લાખણી તાલુકાના ભીમાજી ગોળિયા નામના વતની માધાભાઈ પટેલ વર્ષ 2000માં બીએસએફમાં જોડાયા હતા અને જેઓ સતત 21 વર્ષ સુધી દેશ સેવા માટે કાર્યરત રહ્યા હતા અને હવે સેવાનિવૃત્ત થતાં તેઓ આજે લાખણી ગામે આવી પહોંચ્યા હતા, જ્યાં અંબીમાજી ગોળિયા તેમજ લાખણી ગામના ગ્રામજનો દ્વારા ફૂલહાર તેમજ ભારત માતાના નારા સાથે ઉમળકાભેર સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં યુવાનોએ પણ આ બીએસએફ જવાનોનું સ્વાગત કર્યું હતું. હું સાલ 2000માં બીએસએફમાં જોઈન થઈ અને 2021માં મારી સર્વિસ 2021 મહિના અને 21 વર્ષને 2 મહિના થયા અને હું મારી સેવાનિવૃત્તિ કરી અને હું મારા ગામે આવ્યો અને મારું ખૂબ ભવ્ય સ્વાગત કર્યું અને સન્માન આપ્યું, એના માટે હું ખૂબ ખૂબ આભાર આપું છું બધાને. જય હિન્દ. બહુ સારા રહ્યા, હર જગ્યાએ કાશ્મીરમાં જો કાશ્મીરથી કરી અને કન્યાકુમારી સુધી હર જગ્યાએ કોઈ પણ ડ્યુટી મળે એ ડ્યુટી મેં કરી અને જે અમે 21 વર્ષ થયા એના પછી હું મારી સર્વિસ પૂર્ણ કરી અને હું મારા નિવાસે આવ્યો. આજે અમારા લાખણી પંચાયતમાંથી માધાજી વધાજી ચૌધરી, જે 21 વર્ષ સુધી બીએસએફમાં નોકરી કરી, આજે વયનિવૃત્તિના કારણે માદરે વતન ઘેર પરત આવેલ છે, જેમનું લાખણીમાં રાજારામ મંદિરથી ભવ્ય સ્વાગત કરી રેલી રૂપે અહીંથી ભીમાજી ગોળિયા માં ઇંગળાજના મંદિરે જઈ ભવ્ય સ્વાગત, આજુબાજુ ગામના ગામ લોકો અને 18 આલમ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે, જે કારણે બીજી વખતનો પણ કોઈ મા ભૂમિની રક્ષા કરવા જાય તો એમને પ્રોત્સાહન મળે અને મા ભૂમિની રક્ષા કરી શકે તે માટે આ મા ભૂમ માટે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ છે.